ગુજરાતના ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, છતાં હિન્દુ મંદિરમાં થાય છે મુસ્લિમ દેવીની પૂજા. ખરેખર મિત્રો, તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ સત્ય છે. કહેવાય છે કે આ મંદિર 800 વર્ષ જૂનું છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ખરેખર મિત્રો, આ મંદિર હિન્દુ મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતીક છે. મિત્રો, તમે પણ જાણવા માગો છો ને કે આ મંદિર પાછળનું રહસ્ય શું છે અને ગુજરાતમાં ક્યાં આવેલું છે આ મંદિર, તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, ભારત મંદિરોનો દેશ છે. અહીં કેટલાક મંદિરો એવા છે જે કોઈપણને ચોંકાવી દેવા માટે પૂરતા છે. આવું જ એક મંદિર ગુજરાતની મેગા સિટી અમદાવાદથી લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસણ ગામમાં આવેલું છે, જેને દોલા માતાનું મંદિર કહેવામાં આવે છે. મિત્રો, દોલા માતા હિન્દુ દેવી નહીં પરંતુ મુસ્લિમ મહિલા હતા, જેમની પૂજા અહીં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવા આવતા દરેક ભક્તોની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. આ મંદિર હિન્દુ મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતીક છે. સ્થાનિક લોકોના મતે દોલા માતા ગામની રક્ષા કરે છે અને લોકોની દરેક સમસ્યાઓ દૂર કરે છે. 800 વર્ષ જૂનું છે આ મંદિર. મિત્રો, સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 800 વર્ષ પહેલાં આ ગામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, જેમાં દોલા માતાએ વીરતાપૂર્વક ગામને તે ડાકુઓથી બચાવ્યું હતું અને પોતે શહીદ થયા હતા. એવું કહેવાય છે કે દોલા માતાનું મૃત શરીર ફૂલોમાં પરવરિત થઈ ગયું હતું. દોલા માતાની બહાદુરના સન્માનમાં લોકોએ તે જ જગ્યાએ એક મંદિર બનાવ્યું જ્યાં દોલા માતાએ પોતાનું બલિદાન આપ્યું હતું અને તેને દેવી શક્તિ તરીકે પૂજવાનું શરૂ કર્યું. મંદિરમાં કોઈ મૂર્તિ નથી. મિત્રો, કહેવાય છે કે ગામના લોકોએ અહીં દોલા માતાનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. ભવ્ય હોવા ઉપરાંત આ મંદિર ખૂબ જ સુંદર પણ છે. આ મંદિરના નિર્માણમાં લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ માત્ર રંગબેરંગી કપડાથી ઢંકાયેલો પથ્થર છે. આ પથ્થરને દોલા માતા તરીકે માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ સાથે છે ખાસ જોડાણ. મિત્રો, ઝુલાસણ ગામના ઘણા લોકો વિદેશમાં સ્થાયી થયા છે, જેમાં અવકાશ યાત્રી સુનિતા વિલિયમના પિતા દીપક પંડ્યાનું નામ પણ સામેલ છે. કહેવાય છે કે દીપક પંડ્યા 22 વર્ષની ઉંમર સુધી ઝુલાસણ ગામમાં રહેતા હતા, જે બાદ તેઓ અમેરિકા ગયા હતા. આ પછી જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાં જવાના હતા ત્યારે તે દોલા માતાના આશીર્વાદ લેવા પિતા સાથે ઝુલાસણ ગામે આવ્યા હતા. અવકાશમાંથી પાછા ફર્યા બાદ પણ દોલા માતાના ફરી દર્શન કરવા માટે આવ્યા હતા. મિત્રો, દોલા માતા મુસ્લિમ હોવા છતાં આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. જોકે રવિવાર અને ગુરુવારના રોજ દોલા માતાની ખાસ પૂજા કરવામાં આવે છે અને આ દિવસે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમો આવે છે. મિત્રો, શું તમે ક્યારે આ મંદિરના દર્શન કર્યા છે? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.